કોરિંથની મંડળીને પાવલ પ્રેરિતે લખેલો પ્રથમ પત્ર એનો પાંચમો અધ્યાય કોરિંથની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો પ્રથમ પત્ર અને એનો પાંચમો અધ્યાય. ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્યોમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે, એમ છતાં એ બાબતમાં શોક કર્યાને બદલે તમે તો મઘરૂર થયા છો. જેણે એ કામ કર્યું તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો, કેમ કે હું તો શરીરે ગેરહાજર છતાં આત્માએ હાજર હોવાથી જાણે હું પોતે હાજર હોઉં તેમ એ કામ કરનારો ન્યાય કરી ચૂક્યો છું, કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તમારે એવા માણસને દેહના નાશને સારું શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના દિવસમાં તેનો આત્મા તારણ પામે. તમે અભિમાન રાખો છો તે શોભતું નથી. થોડું ખમીર આખા લોંદાને ફૂલાવે છે તે શું તમે નથી જાણતા? તમે જૂના ખમીરને કહી નાખો જેથી જેમ તમે બે ખમીર છો તેમ તમે નવા લોંદારૂપ થઈ જાઓ, કેમ કે આપણા પાસખા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ આપણી વતી આપવામાં આવ્યું છે. એ કારણથી આપણે પર્વ જૂના ખમીરથી નહીં, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહીં, પણ નિખાલસપણાથી તથા સત્યની બે ખમીર રોટલીથી પાડીએ. મેં તમને આ મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારની સ્વાગત ન કરો. આ જગતના વ્યભિચારીઓ, લોભીઓ, જુલમીઓ કે મૂર્તિ ભક્તોની સ્વાગત તદ્દન ન કરો એમ તો નહીં, કેમ કે એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે. પણ હમણાં હું તમને લખી જણાવું છું કે જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકતો કે જુલમી હોય તો એવાની સોબત તમારે કરવી નહીં, અને એવાની સાથે બેસીને ખાવું પણ નહીં, કેમ કે બહારનાનો ન્યાય કરવાનું મારું શું કામ છે? જેઓ મંડળી અંદરના છે તેઓનો ન્યાય તમે નથી કરતા શું? પણ જેઓ બહારના છે તેઓનો ન્યાય દેવ કરે છે. તો તમે તમારામાંથી તે દુષ્ટને દૂર કરો.